કહી શકાય કે બે હજાર ઓગણીસ અને વીસનું જે વર્ષ હતું તેને લઈને આર્થિક સર્વેમાં ઘણી બધી વાતો કરવામાં આવી હતી અને તેની સાથે ઘણી એવી પણ વાતો કરવામાં આવી હતી કે તેને લઈને કહી શકાય કે એક બાજુ આંકડામાં ક્યાંક સુધારો પણ થયો છે વધારો પણ થયો છે અને બીજી બાજુ આંકડા ઘટ્યા પણ છે જ્યારે જીએસટી સ જીએસટી સ્લેબની વાત કરવામાં આવે તો હવે તેમાં કયા પ્રકારની જે યોજના કરવામાં આવશે તેની સાથે સ્લેબમાં ઘટાડા કરવામાં આવશે પછી વધારા કરવામાં આવશે તે એક બહુ મોટો સવાલ છે પરંતુ જીએસટીને લઈને કોઈ વાત તો કરવામાં આવી નથી પરંતુ કહી શકાય કે આયાત નિકાસ આઈઆઈપી અને તેની સાથે સીપીઆઈ તેની ઘણી બધી વાતો કરવામાં આવી હતી તેની સાથે કહી શકાય કે એક બાજુ જીડીપી ગ્રોથ જે છ થી છ પોઈન્ટ પાંચ ટકા રહેવાનું પણ અનુમાન તેમના દ્વારા લગાવવામાં આવ્યું હતું એક બાજુ જ્યારે અમેરિકન બેંકની વાત કરવામાં આવતો તેમના જે ચેરમેન દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે જ્યારે ફેબ્રુઆરી બે હજાર વીસમાં જ્યારે બજેટ ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે ત્યારે જીડીપીના દરમાં ક્યાંક વધારો ઘટાડો પણ જોવા મળશે હવે જોવાનું એ રહ્યું કે કયા પ્રકારનું બજેટ બહાર પડશે તેની સાથે આર્થિક સર્વે માટેની વાતચીતો કરીએ તેની પહેલાં જોઈ લે એક વિશેષ અહેવાલ નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ દ્વારા તૈયાર સર્વેમાં પાંચ વર્ષમાં ચાર કરોડ રોજગાર આપવા ચાઇનીઝ ફોર્મ્યુલાનું સૂચન કરવામાં આવ્યું છે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં એસેમ્બલિંગ ઇન ઇન્ડિયા ફોર વર્લ્ડમાં સામેલ રોજગાર અને એક્સપોર્ટ પર ધ્યાન આપવાથી બે હજાર પચીસ સુધી સારી સેલેરીવાળી ચાર કરોડ અને બે હજાર ત્રીસ સુધીમાં આઠ કરોડ નોકરીઓ આપી શકાય છે તેનાથી પાંચ બ્રિલિયન ડોલરની ઇકોનોમીના લક્ષ્ય તરફ વધવાનું સરળ બનશે મુખ્ય આર્થિક સલાહકારે ચીન અને ભારતના એક્સપોર્ટના આંકડાઓમાં ફરક બતાવતા કહ્યું છે કે ચીન કામગારોને પ્રોત્સાહન આપવા બાબતે વિશેષ ભાર આપે છે ભારતે પણ આ વાતનો અમલ કરવો જોઈએ સર વધ્યો પ્રમિશન આઈ રાઇટ ટુ લે ધ ફોલેન પેપર્સ મેન્શન અગેન્સ્ટ મા ને એટ સિરિયલ નંબર થ્રી ઇન ધ લિસ્ટ ઓફ બિઝનેસ ટુડે ધ ફર્સ્ટ વન આઈ પર્ટિકલરલી લાઇક ટુ મેન્શન કોપી ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ

જોકે થોડા દિવસો અગાઉ સીએસઓએ પણ પાંચ ટકાનું જ અનુમાન બહાર પાડ્યું સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ ગ્રોથમાં ઘટાડાથી ભારતને પણ અસર થઈ છે ફાઇનાન્શિયલ સેક્ટરની સમસ્યાઓને કારણે રોકાણમાં ઘટાડાથી ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથ ઘટ્યો છે જોકે જેટલો ઘટાડો આવવાનો હતો તેટલો આવી ચૂક્યો છે આગામી નાણાકીય વર્ષથી ગ્રોથ વધવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ જય દર્શક મિત્રો એક બાજુ જ્યારે આર્થિક સર્વેની વાત કરવામાં આવે તો તેમાં ઘણી બધી વાતોને આવરી લેવામાં આવી હતી અને તેની સાથે જે મોદી સરકારનું એક સપનું હતું પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી તેને પણ ક્યાંક સફળ બનાવવાની જે વાતો પહેલાં પણ કરવામાં આવી હતી અને અત્યારે હાલ પણ આવા બજેટમાં પણ કરવામાં આવશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને તેની સાથે હવે જોવાનું રહ્યું કે બજેટ બે હજાર વીસ અને એકવીસ કેવું રહેશે તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સૌમિલભાઈ શાહ જેઓ સીએ છે અને પરાગભાઈ પંચાલ જેઓ કોંગ્રેસના નેતા છે જે આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન હું સૌમિલભાઈ આપને પૂછવા માગીશ કે જ્યારે આર્થિક સર્વેની વાત કરવામાં આવે આર્થિક સર્વે બે હજાર સર્વેમાં જે મહત્વની આર્થિક સર્વેમાં એક તો વેલ્થ ક્રિએશન ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે જીડીપીનું અનુમાન ઘટાડ્યું છે અને વેલ્થ ક્રિએશન બાજુ આપણે આગળ વધી રહ્યા છે હવે એમાં એક મુદ્દો એવો છે કે પ્રાઇવેટાઈઝેશન તો પ્રાઇવેટાઇઝેશન બાજુ એક ગવર્મેન્ટ મૂવ કરી રહ્યું છે કે ગવર્મેન્ટ જોબ એટલી બધી નથી કે જે આ જોબ ક્રિએશન પૂરું કરી શકે પ્રાઇવેટ અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બાજુ ગવર્મેન્ટ જઈ રહી છે જેથી જો લોકોને સેલ્ફ એમ્પ્લોયડ સેલ્ફ એમ્પ્લોયડ બનવા છે અને એના બેઝ ઉપર જોબ ક્રિએશન આગળ વધશે પ્રાઇવેટાઇઝેશન બાજુ જવાનું બીજું એક કારણ એ પણ છે કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આવશે એક એક બીજું એક મુદ્દો એ પણ રજૂ કર્યો છે કે એક્સપોર્ટ દ્વારા પણ યુવાનોની આવક વધારી શકાશે એક અચ્છા બીજું એક એવું છે કે એજ્યુકેશન સિસ્ટમ થોડી સુધારવાની જગ્યા છે જે આ બજે આમાં સર્વેમાં રજૂ કરવામાં આવી છે વેલ્થ ક્રિએશન પછી બીજું છે કે માર્કેટ તો માર્કેટ ક્રિએશન વેલ્થ ક્રિએશન માટે ઇક્વિટી માર્કેટ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે જોબ ક્રિએશન ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં તમારો રેન્ક ઊંચો લઈ જવા માટેની એક ચર્ચા કરવામાં આવી છે પણ આ બધા સાથે હું બીજું એક એ પણ કહીશ કે વેલ્થ ક્રિએશન ખાલી ટોપ લાઇનનું ના થવું જોઈએ ઓવરઓલ ઇન્કલુઝિવ ઓફ ઓલ બધાનો ગ્રોથ થાય એ રીતે એમએસએમઈ સેક્ટર કે જેને વધારે મદદની જરૂર છે અત્યારે અત્યારે ઇકોનોમી સ્લો ડાઉન છે મંદી છે એ એ એ અત્યારના ટાઈમમાં એમએસએમઈ સેક્ટરને જેટલો જેટલી મદદ થઈ શકે કાલના બજેટમાં એટલી જો કરવામાં આવે તો આ જે આર્થિક સર્વે રજૂ કર્યો છે એને એને 5 ટ્રિલિયન ની ડોલર ઇકોનોમી જે લઈ જવી છે એનું એક બહુ મૂળભૂત પાયો છે પરખબે આપનો પ્રશ્ન પૂછવામાં આવશે કે જ્યારે નાણા મંત્ર નિર્મલા સીતરામણ દ્વારા જે એક આર્થિક સર્વે રજૂ કરવામાં એટલે કે કહી શકાય કે ટૂંકમાં એક નાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે જેના લઈને ખબર પડે કે અંદાજપત્રમાં કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવશે ત્યારે આ આર્થિક સર્વે 2020 જે રજૂ કરવામાં આવે છે તમે તને કઈ રીતે જોઈ રહ્યા છો આભાર એકદમભાઈ જેમ સૌમીલ ભાઈએ કીધું કે વેલ્થ ક્રિએશનનો એક પ્લાન છે એમનો પાંચ ટ્રિલિયન ઇકોનોમી મોદી સાહેબ દરેક સ્ટેજ ઉપર જઈને બરાડા પાડે છે હાલ ઇકોનોમી શું છે આપણી થ્રી પોઈન્ટ ટુ ટ્રિલિયન ઇકોનોમી છે એટલે બે બિલિયન બે ટ્રિલીયનની ઇકોનોમી અંદર ઘટે છે હવે બે ટ્રિલિયન ઇકોનોમીને વધારવા માટે વેલ્થ ક્રિએશન કરવા માટે એમણે કીધું સૌમિલ ભાઈ કે ભાઈ એક્સપોર્ટ વધારીશું એજ્યુકેશન ઇક્વિટી માર્કેટ સુધારીશું તો ઇક્વિટીમાં તો કેવું છે કે આ એકસો ત્રીસ કરોડની વસ્તીમાં ત્રણ કરોડ ને લગભગ બાસઠ લાખ લોકો જ ઇક્વિટીમાં જેના ડીમેટ એકાઉન્ટ છે અને એમાંથી બી એક કરોડ ને એસી લાખ જેટલા જ લોકો ટ્રાન્ઝેક્ટ કરે છે બરાબર એટલે ઇક્વિટીને તો આપણે એક બાજુ મૂકીએ કે એને એના ઉપર તમે આખા દેશની ઇકોનોમીને તમે મૂલવી ના શકાય વાત કરી જોબ ક્રિએશનની ચાર કરોડ રોજગારો આપવાના તો ઓલરેડી આ છેલ્લા પાંચ વર્ષની અંદર ચાર પોઈન્ટ સિત્તેર ચાર કરોડ ને સિત્તેર લાખ રોજગાર તો જતા રહ્યા છે ભાઈ એટલે તમારે ચાર કરોડ આપવાના અને જતા રહ્યા છે બીજા ચાર સિત્તેર આઠ કરોડ ને સિત્તેર લાખ રોજગારી પેદા કરવાની ઓકે એક બાજુ ચાઇનીઝ વસ્તુઓ આપણે લાવીએ છીએ અને જોવાની ખૂબી એ છે કે ચાઇનીઝ મોડલ બી આપણે એક્સેપ્ટ કરીએ છીએ આ બજેટ માટે એ દુઃખદ વાત છે આટલો મોટો ખેતી પ્રધાન દેશ છે આટલા બધા આપણા સ્કિલ્ડ વર્કરોનો છે એકસો ત્રીસ કરોડનો દેશ છે ને છતાં બી આપણે ચાઇનીઝ મોડલ ઉપર આપણે છીએ મને નથી લાગતું કે કાલના બજેટની અંદર જે પ્રમાણે દેશની ઇકોનોમી છેલ્લા પાંચ છ વર્ષમાં ઘસાયેલી છે અને જે રસ્તે જઈ રહી છે પેલા નોટબંધી પછી જીએસટી અને હમણાં તો બે હજાર જેટલા વેપારીઓના ઇનપુટ ટેક્સ ક્રેડિટના એ પણ રોકી ચાલીસ હજાર કરોડ જેટલી કિંમતના રિફંડ બી રોકી દેવામાં આવે છે ગેરરીતિઓની વાત છે એની અંદર જો તમારી આટલી જ ફૂલ પ્રૂફ જો જીએસટીની જો સિસ્ટમ હોય તો ગેરરીતિ થાય કઈ રીતે એટલે ગઈ વખતે જે જેમ સેલરાઈડ પર્સનમાં પાંચ લાખને પાછળથી સાંજ પડે આપણને ખબર પડી કે પાંચ લાખ તો થોડું ટ્રીકી છે દોઢ લાખ સીધું મળે છે એમને એક્ઝામિશન અને પચાસ હજાર બાકીનું કંઈક તમે એટીસી હેઠળ તમે મૂકવો આ એક બે જ વસ્તુ એવી છે કે જેની અંદર એ દોઢ લાખ દોઢ વત્તા પચાસ અને બેની અંદર બીજા અઢી લાખ કરી શકે જગ્યા જ નથી ગવર્મેન્ટ માટે એવી કોઈ જગ્યા જ નથી કે મોટી કોઈ ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરી શકે કાલ બજેટ માટે આ બહુ જ સમજવા જેવી વસ્તુ છે આપણે કારણ કે મોદી સાહેબ વચ્ચે બેસે જે પાંચ ઉદ્યોગપતિઓ આ બાજુ ને પાંચ ઉદ્યોગપતિઓ આ બાજુ દસ ઉદ્યોગપતિઓને સાંભળીને જો કાલનું બજેટ બનાવવું આવ્યું હશે તો નથી લાગતું કે આ બજેટમાં કોઈ શક્કરવાર હોય જ્યાં સુધી નાનો માણસ એક નાનો માણસ જ્યાં સુધી એની જોડે પૈસા નહીં પહોંચે અને નાનો માણસ બજારમાં જઈને પૈસા નહીં વાપરે એ પૈસા સર્ક્યુલેટ નહીં થાય ત્યાં સુધી તમારી ઇકોનોમી ઉપર ના આવે આ એક બહુ સીધો ફંડા છે હું કોઈ સીએ નથી પરંતુ મને હું ભણેલો છું જ્યાં સુધી મને એટલી ખબર છે કે બજારની અંદર પૈસો સર્ક્યુલેટ થવો જોઈએ અને એના માટે નાનામાં નાના ખિસ્સામાં પૈસા હોવા જોઈએ

એ અત્યારે ઘટ્યો છે એનું એક મુખ્યત્વે કારણ એક મુખ્ય કારણ એક એ ડુંગળીનો ભાવ છે વધારે એના કારણે ફુગાવાના આંકડા ઊંચા આવ્યા છે ચાર ટકા પણ એટલા માટે કંટ્રોલમાં કહી શકાય કમ્પેરેટિવલી આગળ કરતાં કે એને આગળના વર્ષોમાં જોશો તો સાત ટકા આઠ ટકા સુધી ફુગાવો જતો હતો અને બીજી વસ્તુ એ પણ છે કે કોઈ પણ ઇકોનોમિક સાયકલમાં એક પીરિયડ એવો આવે છે એક ફેઝ એવો આવે છે કે જ્યારે સ્લોડાઉન મંદી આવે મંદી આવે ત્યારે લોકોની ખરીદ શક્તિ ઘટી જતી હોય છે જે એ ઘટી જાય છે એના કારણે સર્ક્યુલેશન જે વાત કરીએ એ પ્રમાણે સર્ક્યુલેશન રહેતું નથી હાઈએસ્ટ એની એ આવે છે કે જે રોજ રોજ રોજિંદી વસ્તુની ચીજ વસ્તુઓ છે એમાં તો કદાચ એટલો ઘટાડો ના દેખાય પણ જે લક્ઝરી આઈટમ્સ છે કે જે એના એમાં ઘણો ઘણો ઘટાડો આવી જતો હોય છે લોકોની ખરીદશક્તિ ઘટવાના કારણે તો આવતીકાલના બજેટમાં ગવર્મેન્ટે એમએસએમઇ સેક્ટર છે નાના માણસો છે મીડિયમ એટલે મીડિયમ મધ્યવર્ગ અને લોઅર વર્ગ એ લોકોના એ લોકોના હાથમાં જેટલા પૈસા વધાર રહેશે જેટલો ટેક્સ ઘટશે જેટલી એમની આવક વધશે આવકના સ્ત્રોત વધશે એટલું એમના હાથમાં રૂપિયા વધશે ને એ લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી વધશે અને સ્પેન્ડિંગ કેપેસિટી વધશે તો જ આ ઇકોનોમીનું રિવાઇવલ શક્ય બનશે બરાબર એટલે આ ફુગાવો અત્યારે એક ટાઈમ બિંગ છે મને એવું લાગી રહ્યું છે બાકી લાંબા ગાળે હવે હવે કદાચ ઇકોનોમીમાં સુધારો આવવાનો ચાલુ થશે એક મંદીનો ફેઝ પૂરો થઈ ગયો છે એવું લાગી રહ્યું છે પરાગભાઈ એક પ્રશ્ન ત્યારે ઉભો થતો હોય છે કે તમે જે રીતે કહ્યું કે એક બાજુ જે પાંચ ઉદ્યોગપતિને બેસાડ્યા છે અને બીજી બાજુ પાંચ ઉદ્યોગપતિને બેસાડીને આ બજેટ જે તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ મોદી સરકાર દ્વારા એમ જ કહેવામાં આવતું છે કે જે પણ બજેટ રજૂ કરવામાં આવશે તે સામાન્ય જનતાના હિત માટેનું છે એવું તો આપણે છ સાતમું બજેટ જોઈશું આગળના છ બજેટ બી એમણે એવી રીતે જ બનાવ્યા છે કે ભાઈ સામાન્ય જનતાના હિત માટે પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે એકસો ત્રીસ કરોડની વસ્તીમાં ફક્ત ત્રેસઠ લોકો બિલિયોનર્સ છે ઇન્ડિયામાં કે જેની જોડે લગભગ સિત્તેર જેટલી સંપદા છે અને એમાંથી બી સાડત્રીસ ટકા તો ખાલી આપણા ગુજરાતીઓ છે એ ગૌરવ લેવા જેવી બાબત છે ગુજરાતીઓ માટે તો પછી આપણે એવું કેવી રીતે લઈ શકીએ કે સામાન્ય માણસને વિચારીને કોઈ પણ આર્થિક નીતિ ઘડવામાં આવે છે એટલે એ વાત તો બધાને ખબર છે કે એક ક્રોની કેપિટાલિઝમ એક શબ્દ આ મોદી સાહેબને એમની ગવર્મેન્ટ માટે આ એક શબ્દ અત્યારે ખૂબ જ લાગુ પડે છે ક્રોની કેપિટલિઝમ એટલે કે ફક્ત મોટા ઉદ્યોગપતિઓ મોટા જે કોર્પોરેટ ફોરેન કંપનીઓ હોય મલ્ટીનેશનલ કંપનીઓ હોય એમની આર્થિક નીતિ એવી છે કે એમને જ ફાયદો થાય અને એમાં નાનો માણસ મરી જાય તમે મોલ્સ જોયા હવે ઓનલાઈન ખરીદીનું ચાલ્યું છે ઓનલાઈન ખરીદીની અંદર આજે તમે તમારા નાના નાના જે દુકાનો ત્યાં તો દુકાનો બી મોંઘી એક દોઢ કરોડની દુકાન લઈને બેઠો હોય એનો માલ માલ ધંધો જ ના થાય અને તો એને કરે છે એટલે મંદી આ રીતે ઘર કરી ગયેલી છે થોડુંક આ ગવર્મેન્ટ નહીં વિચારે તો આવનારા સમયમાં પરિસ્થિતિ ખૂબ જ ભયાવહ થઈ એવા જઈ રહી છે ઇન્ફ્લેશનની તમે વાત કરી હમણાં હમણે તો અત્યારે ઇન્ફ્લેશન સાત પોઈન્ટ પાંત્રીસ ટકા છે અને આના ઉપરથી મને થોડીક એક વસ્તુ યાદ આવે છે કે યુપીએ વન અને યુપીએ ટુ ની અંદર જ્યારે જીડીપી નવ ટકા નવથી બાર ટકા સુધી એક સમય પહોંચી ગયો ત્યારે આજ ભારતીય જનતા પાર્ટી ના ભક્તો એવું કહેતા હતા કે ભાઈ અત્યારે તો ઇન્ફ્લેશન બહુ વધારે છે છ ટકા ઇન્ફ્લેશન છે ટકા ઇન્ફ્લેશન છે પણ ઇન્ફ્લેશન ને ઇન્ફ્લેશન સમય પહોંચી વળાય છે પણ જરૂરી એ છે કે તમારો જીડીપી વધે જીડીપી ક્યારે વધે કે લોકોમાં ખરીદ શક્તિ વધે તો એ હાલ તો જીડીપી પાંચની નીચે છે અને અત્યારે એમની પાંચની નીચે એટલે એની અંદર તમે જીએસટી ની ઇન્કમ ઉમેરી છે એટલે પાંચ છે બાકી હાલ તો જીડીપી તો ત્રણ સાડા ત્રણની ની આજુબાજુમાં છે અને મને કોઈ એવો ચમત્કાર દેખાતો નથી કે અચાનક જ એક વર્ષની અંદર તમે ચાર કરોડ જોબોને આ નથી બધું આ ઠીક છે પછી એ જ પંદર લાખના જુમલા જેવી વાત હોય જી જી જ્યારે સોમિલભાઈ કહી શકાય કે એક બાજુ જ્યારે આર્થિક સર્વેની વાત કરવામાં આવે તો તેમાં પણ તેમણે એમ કહ્યું છે કે ગ્લોબલ ગ્રોથમાં જે ઘટાડો થયો છે અત્યારે કહી શકાય કે જે વૈશ્વિક બજારને એક બાજુ અસર પહોંચી છે એક બાજુ જે જે રીતે કહી શકાય ચાલતો હતો અમેરિકા અને તેની સાથે ઘણા બધા જે ઉદ્યોગકારોને પણ પણ નુકસાન થયું તેની સાથે આર્થિક સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ ગ્રોથમાં ઘટાડાથી ભારતે પણ અસર થઈ છે તમે જો જી ચોક્કસથી જ્યારે ખરી શક્તિ વધે છે ભારત એવું નથી કે ભારત ઇન્ટરનલ બધું કન્ઝ્યુમ કરે છે ને ઇન્ટરનલ જ વેચે છે બધું વર્લ્ડ ઇકોનોમી પર એટલા માટે ડિપેન્ડ હોય છે કારણ કે આપણે ઇમ્પોર્ટ પર કરીએ છીએ એક્સપોર્ટ પણ કરીએ છીએ ઘણું બધું આપણી ઇકોનોમીને એ રિલેટેડ હોય છે એટલે જ્યારે આખા વર્લ્ડમાં સ્લોડાઉન આવે ત્યારે એની અસર ભારત ઉપર આવે છે સ્વાભાવિક છે પણ આ વખતે એવું કહેવામાં આવ્યું છે કે સરખામણીએ ઘટી ગયું છે હા જે આપણી ફોરેક્સ રિઝર્વ છે એમાં પણ ઘણો વધારો થયો છે એ કારણથી આરબીઆઈએ હમણાં ત્રણ હજાર કરોડનું ત્રણ હજાર કરોડનું ત્રણ હજાર કિલોનું ગોલ્ડ રિઝર્વ લીધું છે વધારે એટલે એ એક પોઝિટિવ છે બીજું એક મારું એવું કહેવું છે કે જે ચાઇનીઝ ફોર્મ્યુલાની વાત થઈ ચાઇનીઝ ફોર્મ્યુલા સો ટકા અપનાવી જોઈએ પણ એની સામે કોપી અને પેસ્ટ પણ ના કરવું જોઈએ આપણે આપણી રીતે આપણા વેમાં આપણે આપણા દેશને જે રીતે સેટ થાય એ રીતે આપણે ચાઇનીઝ ફોર્મ્યુલા અપનાવી જોઈએ સોમિલભાઈ જ્યારે ચાઇનીઝ ફોર્મ્યુલાની વાત થતી હોય છે તો આ ચાઇનીઝ ફોર્મ્યુલા સૌથી પહેલા તો છે શું ચાઇનીઝ ફોર્મ્યુલામાં એ લોકો જે લેબર ઇન્ટેન્સિવ બધા કાયદા ઘડે છે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ કારણ કે ચાઇનાની પણ વસ્તી એટલી છે તો ચાઇના

ત્યાંનું કોઈ તમે આઈડિયોલોજીક કે ત્યાંનું કોઈ મોડલ તમે ઉપાડીને એને અહીંયા પ્રસ્થાપિત કરવા માંગતા હોય ને તમે પ્રજાને મુખ બનાવતા હોય મેં એ ઇકોનોમી ઊંચી આવશે આ બધું ના ચાલે તમારે રિયાલિટી જોવી પડે કે નીચે રિયાલિટી શું છે આપણી નાનો માણસ કઈ રીતે પૈસાથી એને વાપરવામાં આવે

તમારું જે રિઝર્વ ફંડ હતું ત્રણ લાખ સાહીઠ હજાર કરોડનું એમાંથી લગભગ એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા તો વપરાઈ ગયા છે ને બીજા એક લાખ કરોડ મોદી સાહેબ માગી રહ્યા છે તમારી પરિસ્થિતિ તો જે ગવર્ સરકારી જે બેન્કો હતી આજે એમાં એનપીએ ક્યાં સુધી અત્યાર સુધી એમ કહેતા હતા કે ભાઈ બે કે ચાર ઉદ્યોગપતિઓ છોડીને જતા રહ્યા નીરવ મોદી છે કે માલ્યા છે બાકીના તો અહીંયા જ છે તમે રિલાયન્સ જો અદાણી જોઈસીઆઈસી જુઓ આ જુઓ એટલે ગવર્મેન્ટને શું કરવા માંગે અમને પણ ખબર નથી પડતી પણ શું કરવું જોઈએ ટ્રેડ વોર ની વાત કરીએ હમણાં સૌમીરભાઈએ તો કેમ એવું થયું કે ટ્રેડ વોર નો ફાયદો ના ઉઠાઈ શક્યું અને બાંગ્લાદેશ ફાયદો ઉઠાવી ગયો બાંગ્લાદેશની ઇકોનોમી આઠ 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 પર્સન્ટ જીડીપી છે અને તમે આટલા નીચા જો તો તમને જ્યારે ટ્રેડ વોર બે દેશો વચ્ચે ચાલતી હતી અને ટ્રમ્પ સાહેબ તો આપણા ભાઈબંધ હતા તો કેમ આપણે ફાયદો ના ઉઠાવી શક્યા ક્યાં તો વિદેશ નીતિમાં ચૂક થાય છે એવું થયું બરાબર અને ક્યાં તો પછી ઇકોનોમી અથવા તો ઇકોનોમીને લગતા જે મુદ્દાઓ છે એજ્યુકેશન છે કે બીજા બધા મુદ્દાઓ છે એની પર ધ્યાન આપવાની જગ્યા ભારતીય જનતા પાર્ટી એ ફક્ત ઇલેક્શન જીતવા ઉપર જ ધ્યાન આપ્યું અને એમને એમાંય સૌથી મોટા મોટો એમનો મુદ્દો હિન્દુ મુસ્લિમ અને એની આજુબાજુ પાકિસ્તાનની આજુબાજુમાં ફરતી રાજનીતિ છે ઓકે ઓકે આપણે અત્યારે રાજનીતિની તો વાત નથી કરતા પરંતુ અત્યારે જે અત્યારે આર્થિક સર્વે જે રજૂ કરવામાં આવશે તેની વાત કરીએ અને તેની સાથે કહી શકાય કે સૌમિલભાઈ ફોરેન એક્સચેન્જ રિઝર્વ હતું જે દસ જાન્યુઆરી બે સુધી ચારસો બિલિયન ડોલર રહ્યો હતો તો તેના જોઈ રહ્યા છે જી એમાં આપણું એક્સપોર્ટ વધ્યું છે ઇમ્પોર્ટ ઘટ્યું છે આ આ પીરિયડમાં એક એક ટાઈમ એવો પણ છે કે જ્યારે અત્યારે ઓઇલના ભાવ ઊંચા ગયા છે વર્લ્ડ લેવલે ઈરાકના ઈરાન ઈરાકને યુએસ વચ્ચેના યુદ્ધના કારણે ટ્રેડ વોરની વાત કરીએ તો ઇન્ડો ચાઇન એટલે ચાઇનાને ઇન્ડિયાનું અરે ચાઈનાને યુએસનું જે ટ્રેડ વોર છે એનો પણ ફાયદો થોડો ઘણો ભારતને થયો છે ચોક્કસથી બાંગ્લાદેશ એનો ફાયદો વધારે લઈ જ લઈ ગયું છે એમાં કોઈ સવાલ નથી હવે બીજી વાત જે એની વાત કરીએ તો ચાઇનીઝ ફોર્મ્યુલાની વાત થઈ ચાઇનીઝ ચાઇનીઝ ફોર્મ્યુલા કોપી કરવી તો એની સાથે ચાઇનાએ ઘણા સંરક્ષણ બજેટ છે એનું એજ્યુકેશન છે આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટ છે જે ઇનોવેશન તમને કરવા પ્રેરે તો એવા એની વસ્તુઓ પાછળ પણ એણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એણે સ્વદેશી વસ્તુઓ વાપરવી ઘણું બધું આપ એમ કહી શકાય કે ચા ચાઈના જ ભાગનો એક્સપોર્ટ કરે છે જો મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો નો ડાઉટ એ હવે ઘણી બધી કંપનીઓ ઇન્ડિયા તરફ મૂવ થઈ રહી છે એમાં કોઈ ડાઉટ નથી પણ ચાઇનીઝ ફોર્મ્યુલા સીધે સીધી અપનાવી એ પણ યોગ્ય નથી આપણે અત્યારે જે એક્સપોર્ટનો મોટો ભાગ ઘણો ખરો ભાગ એવો પણ છે કે જે સર્વિસ ઇન્ડસ્ટ્રી છે આઈટી સર્વિસીસ છે એ એ એ બાજુ આપણે જો વધારે ફોકસ કરીને સર્વિસ સર્વિસ સેક્ટર પણ એટલું વધારે કરીએ તો આપણી એન્વાયરમેન્ટ ઉપર પણ એટલી ઓછી અત્યારે ચાઇનામાં ઘણા બધા તકલીફ છે કે જેમાં એક એન્વાયરમેન્ટ પણ એક ઇશ્યુ છે કે જે અત્યારે આવ્યો છે જે જેને આપણે અત્યારે જો મેન્યુફેક્ચરિંગ તો એક એન્વાયરમેન્ટ પણ ઇશ્યુ છે કે જેને આપણે એડ્રેસ કરવો જોઈએ એક મોટો પ્રશ્ન ત્યારે ઉભો થતો હોય છે કે જ્યારે બજેટની વાત હતી તો દરેક ગવર્મેન્ટની વાત કરીએ માત્ર માત્ર આપણે ભારતની પરંતુ ચીન અને અમેરિકા જોઈ લે તો સંરક્ષણ આરોગ્ય અને શિક્ષણ એ ત્રણ પર વધારે પડતો ભાર મૂકતા હોય છે પરંતુ જ્યારે છેલ્લા જે તમે કહ્યું કે આટલા છ થી સાત બજેટ જે આપણે જોયા બરાબર પણ એમાં સંરક્ષણ આરોગ્ય અને શિક્ષણ પ્રત્યેની જે પણ વાતો કરવામાં આવી હતી ક્યાંક વાતો પૂરવા ન થઈ હોય તેવું લાગી રહ્યું છે સંરક્ષણ ક્ષેત્રે તો કેવું છે કે આજે ધારો કે એક સોદાને મંજૂરી આપી હોય તો એની ઇફેક્ટ આગામી દસ વર્ષ સુધી ચાલતી હોય છે બરાબર છે કે તમે બ્રહ્મોસ મિસાઇલ તેજસ ફાઇટર જેટ્સ છે આવા ઘણા બધા હથિયારો તો આજથી દસ દસ વર્ષ પહેલાં જ યુપીએ ટાઈમમાં જ બની ગયેલા અને એક અલગ સંસ્થાઓ હોય છે ડીઆરડીઓ છે કે એચએલ છે આ બધી સંસ્થાઓ કે જે હથિયારોનું ઉત્પાદન કરતી હોય છે ટેકનોલોજી કરી અને રાજનીતિ જ્યારે સાંકળવું વારે ઘડીએ એ ખોટી વસ્તુ છે હા તમે પ્રાઇવેટ પ્લેયર્સને એની જોડે લઈ આવ્યા પ્રાઇવેટ પ્લેયર્સને ઇન્ડિજિનિયસ અલગ રીતે મૂકવા કરતાં એમને તમે મેઇન બોડી ગવર્મેન્ટની છે એની નીચે રાખ્યા અને એનાથી મેન્યુફેક્ચરિંગ જે છે વેપનરી મેન્યુફેક્ચરિંગને અથવા તો મિલિટરી મેન્યુફેક્ચર મિલિટરી વેપન્સને બુસ્ટઅપ મળે સારી વાત છે એટલે જે રીતે ડિફેન્સના સોદાઓ અત્યારે રાજનાથસિંહ પોતે અપ કરી રહ્યા છે અમેરિકા હોય કે રશિયા હોય કે કોરિયા હોય એ સારી વાત છે હું એના માટે ના નહીં કહું આરોગ્ય અને શિક્ષણ શિક્ષણની અંદર તો ખૂબ જ દુઃખદ બાબત છે શિક્ષણ માટે થોડુંક આપણે મોડલ ના કહેવું જોઈએ દિલ્હીનું એક નાનું મોડલ લઈએ જે રીતે ગવર્મેન્ટની શાળાઓને જે રીતે આપણે સારી બનાવી છે એવું મોડલ જો દરેક પાર્ટી દરેક રાજ્યમાં સ્વીકારે તો સામાન્ય છોકરો ખૂબ જ હોશિયાર છોકરો છે એને બારમા ધોરણમાં સાયન્સમાં સારા માર્ક આવે છે એને મેડિકલમાં જવું છે પરંતુ એક વર્ષની ફી ચાર લાખ રૂપિયા છે છ વર્ષ ભણવાના ચોવીસ લાખ રૂપિયા જો એની જોડે નહીં હોય તો એ જઈ નહીં શકે શું આવો આ પ્રકારનું શિક્ષણ પ્રોવાઈડ કરી શકશે ગવર્મેન્ટ ઓકે 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 જ્યારે કહી શકાય કે છેલ્લે સોમિલભાઈ હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે પહેલી ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે કેવી આશા રાખો છો કે કેવું બજેટ આમાં હોવું જોઈએ કારણ કે પ્રજાલક્ષી હોવું જોઈએ કે પછી તમે સમજી ગયા છો ચોક્કસથી પ્રજાલક્ષી હોવું જોઈએ એમએસએમઈ સેક્ટરને જેટલી વધારે એમાં વધારે મદદ થઈ શકે એવી હોય આ મંદીના સમયમાં એટલી કરવી જોઈએ ઓકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જે ઓવરઓલ વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ટૂંકમાં જવાબ આપજો જી હા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે પણ એનું ગવર્મેન્ટે સ્પેન્ડિંગ વધારવું જોઈએ મૂળભૂત જે છે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એક હેલ્થ છે અને એક એજ્યુકેશન છે એજ્યુકેશન લેવલે ઘણા બધા ફેરફાર કરવાની જરૂર છે જેને જેથી આપણું યુવાધન જે આપણે યુવાધન ઉપર અત્યારે જીતી રહ્યા છીએ જો યુવાધન બહાર દેશની બહાર જઈ રહ્યું છે જો એ અટકાવી શકાશે તો ઘણું બધું સુધરી શકે આજ પ્રશ્ન હું પૂછવા આપણે એમએસએમઈ સેક્ટર જે છે એમ જેમ સૌમિલભાઈએ કીધું એના માટે જ થોડુંક કામ કરવું પડશે કારણ કે તમે જે રીતે ચાઇના મોડલને ખરેખર તમે જો ઇમ્પ્લિમેન્ટ કરવા માગો છો તો તમારે એના માટે એમએસએમઈ સેક્ટરને એવું વાતાવરણ પૂરું પાડવું પડશે કે તે લોકો આગળ આવે જે એટલે કે કહી શકાય કે જ્યારે આર્થિક સર્વે બે હજાર વીસને જે રજૂ કરવામાં આવ્યું છે અને તેની સાથે હવે જોવાનું રહ્યું કે જે બજેટ બે હજાર સ્થિતિ હવે કયા પ્રકારનું રહેશે આર્થિક સર્વે બે હજાર વીસની જો વાત કરવામાં આવતો તેમાં ઘણા બધા જે સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે પરંતુ એમએસએમઈની વાત કરીએ સંરક્ષણ આરોગ્ય શિક્ષણ રેલવે તેની સાથે ઘણા બધા એવા મોટા મોટા સેક્ટર છે તેને લઈને હવે કયા પ્રકારની સુવિધાઓ થાય કેટલા કેટલા કરોડ તેને ફાળવવામાં આવશે અને કયા પ્રકારની ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તે તો હવે જોવાનું જરૂર તેની સાથે સૌમિલભાઈ અને પરાગભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોવા માટે તો આ નજરો બસ આટલું જ રજા આપશો નમસ્કાર